કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 તમે આપણા આગળના 2-3 વિડીયો જોયા, એમાં પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. હવે છે પાર્ટ 4. આપણે આગળના વિડીયોમાં સોલંકી વંશ વિશે માહિતી મેળવી હતી. હજી ઘણી માહિતી મેળવવાની બાકી છે. ઉત્તર ભારતના રાજા વિશે આપણે જોતા હતા અને જોઈએ છે આગળ. ત્યાર પછી દક્ષિણ ભારતના રાજાઓ પણ આવશે. હવે સોલંકી વંશની અંદર આપણે જોતા હતા તો કયા કયા રાજાઓ થઈ ગયા, એમણે શું શું બંધાવ્યું, હજુ થોડું જોવાનું બાકી છે. હવે એમની અંદર સોલંકી વંશના છેલ્લા રાજાઓ જે હતા એ ધીરે ધીરે નબળા પડવા લાગ્યા. એમની સત્તાઓ નબળી પડવા લાગી હતી, જેમાં કુમારપાળ પછીના જે રાજાઓ થઈ ગયા એ ધીરે ધીરે એમની સત્તા નબળી પડવા લાગી હતી. હવે આગળ જોઈએ તો સોલંકી શાસકો પછી ગુજરાતની ગાડી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. એ પણ એક અલગ જ વંશ હતો. આ સોલંકીઓના વફાદાર હતા. વાઘેલાઓ જે હતા એ સોલંકી વંશના વફાદાર હતા. તો એમની સેવા કરવાના બદલામાં સોલંકી રાજાઓએ એમને વાઘેલ નામનું એક ગામ આપ્યું. વાઘેલ ગામનું એક ગામ આપ્યું. તો એ વાઘેલ ગામના પરથી એમના જે વંશજો હતા એ વાઘેલા તરીકે ઓળખાયા. એમના વંશજો કયા નામે ઓળખાયા? વાઘેલા તરીકે. અને એમ જોવા જઈએ તો આ લોકો જે વંશજ હતા વાઘેલા એ ચાલુક્ય જાતિના હતા. કયા જાતિના હતા? ચાલુક્ય જાતિના. તો જે રીતે સોલંકી વંશની અંદર શક્તિશાળી રાજાઓ થઈ ગયા તે જ રીતે વાઘેલા વંશમાં પણ અમુક રાજાઓ થઈ ગયા. તો એ કયા કયા રાજાઓ હતા? એમનો આ પ્રથમ રાજા હતા વીરધવલ. કયા રાજા હતા? વીરધવલ. આ વીરધવલના બે ખાસ ખૂબ જ વિદ્વાન મંત્રીઓ હતા, જેનું નામ છે વસ્તુપાર અને તેજપાર. યાદ રાખજો, વસ્તુપાર અને તેજપાર કોના મંત્રીઓ હતા? તો વીરધવલના. વીરધવલ પછી બીજા રાજા આવે છે વિશરદેવ. એમના પછી આવે છે અર્જુનદેવ. એમના પછી આવે છે સાળંગદેવ. એટલે કે વાઘેલા વંશમાં વીરધવલ, વિશરદેવ, અર્જુનદેવ, સાળંગદેવ જેવા ગુજરાતની અંદર સારું શાસન ચલાવ્યું. મેં તમને કીધું ને કે વીરધવલના બે શક્તિશાળી શાસનકાળમાં બે વિદ્વાન થઈ ગયા. કયા કયા? વસ્તુપાર અને તેજપાર. આ મંત્રીઓના ખૂબ જ જાણકારી અને જ્ઞાનના કારણે એમની યુદ્ધ નીતિના કારણે ગુજરાતમાં મુસ્લિમોના આક્રમણથી બચી શક્યું. તો મેં તમને આગળ વાત કરી ને કે આજથી 1000 વર્ષ પહેલાં આપણા દેશમાં મુસ્લિમો નહીં હતા. વિદેશથી મુસ્લિમોએ આપણા દેશમાં આક્રમણ કર્યું અને ત્યાર પછી એ આપણા ભારત દેશમાં એમનો શરૂઆત થઈ. તેમાં મેં તમને વાત કરી હતી, સૌ પ્રથમ આપણે ત્યાં મોહમ્મદ ગઝની એ આક્રમણ કરેલું, પછી ધીરે ધીરે સાબુદ્દીન ગોરી, ના પછી ધીરે ધીરે બીજા અન્ય શાસકો વિદેશથી આપણે ભારતમાં આક્રમણ કરવા લાગ્યા. તો આ વસ્તુપાર અને તેજપાળના જ્ઞાન અને કૌશલ્યથી આપણા ગુજરાત પર મુસ્લિમોનું આક્રમણ ન થયું, એટલે કે બચાવ્યું, આપણે એમણે બચાવ્યું. પછી આ જે વાઘેલા વંશનો જે છેલ્લો રાજા થઈ ગયો ઈસવીસન 1304ની આસપાસ, એનું નામ છે કર્ણદેવ વાઘેલા. તમને હમણાં એક માહિતી આપી દઉં, કર્ણદેવ વાઘેલા પણ ખૂબ સારો રાજા હતો. એના જીવન પર એક નવલકથા પણ લખાયેલી છે, કર્ણ ઘેલો. કર્ણદેવ વાઘેલાની નવલકથા છે કર્ણ ઘેલો. એ હમણાં નથી, હું તમને જણાવી દઉં. અને એના સમયમાં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. દિલ્હી સલ્તનત કે દિલ્હીની અંદર જે સુલતાનોનું શાસન હતું, વિદેશી સુલતાનો, એણે પછી ગુજરાતમાં પગ મૂક્યો. જ્યાં સુધી આ રાજાઓનું શાસન હતું ત્યાં સુધી કોઈપણ મુસ્લિમ શાસક ગુજરાતમાં પગ મૂકી શક્યો ન હતો. તમને આ નવી બુક છે, જૂની બુકમાં એવું કહેવામાં આવ્યું છે કે સોલંકી વંશની અંદર એક રાણી હતી નાયકી દેવી. એ ખૂબ જ શક્તિશાળી રાણી હતી. તો મોહમ્મદ ગઝની જે એણે સૌ પ્રથમ ગુજરાત પર આક્રમણ કરેલું, એક રીતે જોવા જઈએ તો ભારત પર જ આક્રમણ કહેવાય, પણ એ ગુજરાતમાં કરેલું. તો નાયકી દેવીએ એના નાના બાળકને પોતાની પીઠ પાછળ બાંધીને યુદ્ધ કરેલું મોહમ્મદ ગઝની સાથે અને મોહમ્મદ ગઝનીને હરાવેલો. તો આ મોહમ્મદ ગઝની એક સ્ત્રીથી હારી જવાથી એણે ભારતમાં 12 વર્ષ સુધી પગ ન મૂકેલો. આ વિદેશી મોહમ્મદ ગઝની સ્ત્રીના કારણે હારી જવાથી એ ભારતમાં 12 વર્ષ સુધી પગ ન મૂકેલો.
અને 12 વર્ષ પછી એણે યુદ્ધ કર્યું, પણ ક્યાં? દિલ્હી પર, ગુજરાતમાં નહીં. એ એટલો ડરી ગયો હતો કે એણે ગુજરાતમાં યુદ્ધ કર્યું નહીં. પછી દિલ્હીની અંદર સત્તા સ્થાપી, ધીરે ધીરે અન્ય રાજાઓ આવ્યા અને પછી એમણે ગુજરાત પર આક્રમણ કર્યું, જે હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો આ હતો ગુજરાતના શાસનની વાત આ જ સમયગાળામાં, ઈસવીસન 8મી-9મી સદીની અંદર. પછી આ જ સમયગાળાની અંદર બીજા રાજ્યની અંદર પણ, ભારતના બીજા રાજ્યની અંદર પણ બીજા રાજાઓ શાસન કરતા હતા. એમાં 8મી સદીના મધ્ય ભાગમાં, એટલે કે ઈસવીસન 750-760ની આસપાસ, ઈસવીસન 750-760ની આસપાસ 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં, બંગાળ તમે નામ સાંભળ્યું જ હશે, પશ્ચિમ બંગાળ, ત્યાં પાલ વંશનું શાસન હતું. આ પાછો કયો વંશ? તો ત્યાંના રાજાઓના નામની પાછળ પાલ લાગતું હતું. ત્યાંના રાજાઓના નામની પાછળ શું લાગતું હતું? પાલ. તો એટલા માટે એ રાજાઓ પાલ વંશ તરીકે ઓળખાયા. એ રાજાઓ બંગાળમાં કયા વંશ તરીકે ઓળખાયા? પાલ વંશ તરીકે. એ વંશના સ્થાપકનું નામ ગોપાલ નામનો રાજા હતો. શું નામ હતું? ગોપાલ. ગોપાલ, જુઓ નામ છે ને પાલ, લખ્યું છે ગોપાલ, એટલા માટે આ વંશનું નામ રાખવામાં આવ્યું પાલ વંશ. પછી આગળ વાત કરીએ તો આમાં શું થાય છે, તો પાલ વંશના પતન બાદ, પતન બાદ કે અંત બાદ, ઈસવીસન 1095માં, કઈ સદી? 11મી સદી, 1095માં એ બંગાળાની અંદર સેન વંશની સ્થાપના થઈ. બીજો કયો વંશ આવ્યો? સેન વંશ. આ વંશના સ્થાપક વિજય સેન પ્રથમ નોંધપાત્ર ગણાય છે. નોંધપાત્ર ગણાય છે કારણ કે એ ખૂબ જ શક્તિશાળી શાસક હશે, એટલા માટે વિજય સેન પ્રથમ એ ખૂબ શક્તિશાળી નોંધપાત્ર રાજા ગણાય છે. હવે એનો એક પુત્ર હતો બલ્લાલ. શું નામ હતો? બલ્લાલ. પાછળ અમે બાહુબલીનો બલ્લાલ નહીં સમજતા, હા ને? વિજય સેનનો આ પુત્ર હતો બલ્લાલ. તો એણે દાનસાગર અને અદ્ભુત સાગર એવા બે ગ્રંથની રચના કરી. વિજય સેનનો પુત્ર બલ્લાલે દાનસાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથની રચના કરી હતી. હવે આગળ જોઈએ, પાછા આપણે ગુજરાતની અંદર આવીએ તો ગુજરાતમાં કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી કોણે? સુલતાનોએ. સુલતાનોએ ગુજરાત જીતી લીધા પછી એક સુબાની નિમણૂક કરી, નિમણૂક એટલે કે એક અધિકારીની નિમણૂક કરી. તો તેના દ્વારા આપણે ગુજરાતનો વહીવટ ચલાવવામાં આવતો. ક્યાંથી? દિલ્હીથી. દિલ્હીથી આપણે ગુજરાતનો વહીવટ ચાલતો. તો ઈસવીસન 1460માં, ઈસવીસન 1460માં જફર ખાન મુઝફ્ફર શાહ નામનો એક સુલતાન આવ્યો. શું નામ? 1460માં જફર શાહ મુઝફ્ફર શાહ નામનો એક સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. આ વંશમાં કેટલા સુલતાનો થયા? 14 સુલતાનો, જેમાં આપણે ઘણા બધા નામો સાંભળ્યા બી છે, પણ ધીરે ધીરે એ લોકો એમના વંશ બદલ્યા, એમણે ધીરે ધીરે વંશ બદલ્યા. કયા કયા? તો કયા કયા સુલતાનો થઈ ગયા? અહમદ શાહ, મોહમ્મદ બેગરો. તમને વાત કરું તો મોહમ્મદ બેગરાએ આપણા ગુજરાતમાં 2 ગઢ જીતેલા, ગઢ એટલે 2 કિલ્લા જીતેલા. કયા કયા? એક ચાંપાનેર અને બીજો જૂનાગઢ. મોહમ્મદ બેગરા 2 ગઢ લે, એક જૂનાગઢ અને એક ચાંપાનેર. તો મોહમ્મદ બેગરા પછી બીજો સુલતાન આવે છે બહાદુર શાહ. જેવા અનેક સુલતાનો આ સમયની અંદર, મેં કીધું ને કે 14 સુલતાનો એ થઈ ગયા. ત્યાર પછી સુલતાનો શાસન કરતા રહ્યા. તો એમના સમયમાં ઈસવીસન 1526માં, યાદ રાખજો, ઈસવીસન 1526માં અફઘાનિસ્તાનથી એક રાજા આવે છે જેનું નામ છે બાબર. શું નામ છે? બાબર. જેણે મુઘલ વંશની સ્થાપના કરી હતી. બાબરે કયા વંશની સ્થાપના કરી હતી? મુઘલ વંશની, જે દિલ્હી પર ચઢાઈ કરે છે. અને એના સમયમાં દિલ્હીમાં શાસન હતું ઇબ્રાહિમ લોદી, જે સુલતાન તરીકે ઓળખાય છે. શું નામ ઓળખાય છે? સુલતાન તરીકે. ઇબ્રાહિમ લોદીનું શાસન હતું અને બાબર વિદેશથી આવીને દિલ્હી પર આક્રમણ કરે છે અને પોતાની સત્તા જમાવે છે. એ આમાં નથી, આગળ આવશે, હું તમને જણાવીશ આગળ જતાં, જરા બીજા ચેપ્ટરમાં આવે છે, તમે ટેન્શન ના લેતા. આપણે અત્યારે ફક્ત રાજપૂત યુગ જોઈએ છે, આપણે મુઘલ શાસન કે મુસ્લિમ શાસન નથી જોતા. અત્યારે આપણે કયું રાજ જોઈએ છે? રાજપૂત શાસન. તો અહીંયા ઉત્તર ભારતના રાજ્યો પૂરા થાય છે. હવે આગળ આપણે બીજા રાજ્યો જોઈએ તો દક્ષિણ ભારતના રાજ્યો, જે રીતે ઉત્તર ભારતના રાજ્યો જોઈએ ને, હર્ષવર્ધનના સમયમાં નહીં, આપણે મેં તમને વાત કરી હર્ષવર્ધનના, હર્ષવર્ધનના મૃત્યુ પછી ઘણા બધા
શાસકો વિભાજન થયું, અલગ અલગ રાજ્ય બન્યા હા ને, તે જ રીતે હવે દક્ષિણ ભારતના રાજ્યો જોઈએ. મેં તમને વાત કરી હતી ખબર, હર્ષવર્ધન ઉત્તરથી દક્ષિણ સુધી, એટલે કે નર્મદા નદી સુધી આવે છે, માળવાના પ્રદેશ સુધી, અને દક્ષિણથી બીજો એક રાજા આવે છે. મેં તમને વાત કરી, કયો રાજા યાદ કરો? પુલકેશી બીજો હા ને. તો દક્ષિણમાં એવા જ શક્તિશાળી રાજાઓનું શાસન હતું, જેનો વિસ્તાર દક્ષિણથી મધ્ય ભારત સુધી, એટલે કે નર્મદા નદી સુધી એમનું શાસન હતું. જો આમાં લખેલું છે, શું લખેલું છે, તો દક્ષિણમાં આવેલા જે રાજ્યો છે એ નર્મદા નદી સુધી એમનું શાસન કહેવામાં આવે છે, એટલે એને દક્ષિણના રાજ્યો કહેવામાં આવતા હતા. તો 8મી સદીમાં જે રીતે હર્ષવર્ધનનું શાસન હતું, એ જ રીતે અન્ય રાજાઓનું પણ ત્યાં નાના મોટા રાજ્યોનું શાસન હતું. તેમાં કયા કયા રાજાઓ હતા જુઓ, સાંભળો. જે રીતે ઉત્તર ભારતમાં આપણે જોઈએ ને, ચાલુ હે, પરમાર વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, એવા કેટલા બધા રાજાઓ જોઈ ગયા. એવી જ રીતે દક્ષિણ ભારતમાં પણ અલગ અલગ વંશના રાજાઓ હતા. જુઓ એમાં કયા કયા વંશના છે, નામ લખી લેજો નોટ લઈને બેઠા હોય તો. તો દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ, ચેર વંશ જેવા રાજાઓ થઈ ગયા. બરા આ વંશમાં અલગ અલગ રાજાઓ થયા. અને એક વાત કહું તો, એમણે ઘણું બધું પ્રજાના કામો કર્યા, ઘણા બધા યુદ્ધો જીત્યા, અને ઘણા બધા ઐતિહાસિક શિલ્પકામ, સ્થાપત્યો પણ એમણે બનાવ્યા. હવે આપણે પ્રથમ વંશની વાત કરીએ, ચાલુક્ય વંશ. કયો વંશ? ચાલુક્ય વંશ. તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો જયસિંહ. શું નામ હતું? જયસિંહ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં ત્યાંની એક રાજધાની બનાવી, જેનું નામ છે વાટાપી, જે અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું, અલગ, કોઈની ગુલામી હેઠળ નહીં, પોતાનું સ્વતંત્ર રાજ્ય એણે સ્થાપ્યું. કોણે? પુલકેશી પ્રથમે. આપણે પુલકેશી બીજાની વાત નથી કરતા, જુઓ પુલકેશી બીજો આવશે હજી. આ પુલકેશી પ્રથમ છે જેને ઈસવીસન 540માં દક્ષિણમાં એક નવું રાજ્ય બનાવ્યું, જેની રાજધાની રાખવામાં આવી વાટાપી. હવે આ વાટાપીને બાદામી તરીકે પણ ઓળખવામાં આવતું. કયા નામે ઓળખવામાં આવતું? બાદામી. અને આ પુલકેશી બીજાએ ચાલુક્ય વંશની સ્થાપના કરી. યાદ રાખજો, પુલકેશી બીજા કયા વંશનો હતો? તો ચાલુક્ય વંશનો. તો ચાલુક્ય વંશમાં પુલકેશી બીજા પછી બીજા કયા કયા રાજાઓ થઈ ગયા? તો પહેલું છે કીર્તિવર્મા, ત્યાર પછી પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો, જેવા મહત્ત્વના શાસકો. શાસકો તો બીજા પણ હતા, પણ આમને મહત્ત્વના શાસકો, શક્તિશાળી શાસકો તરીકે ઓળખવામાં આવ્યા. ધીરે ધીરે વાટાપીનાની અંદર ચાલુક્યોની સત્તા નબળી પડવા લાગી. શું પડવા લાગી? નબળી. તો એની એક શાખા, ચાલુક્યની એક શાખા નવી બની, ક્યાં? કૃષ્ણ અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં. કયા પ્રદેશમાં? કૃષ્ણ અને ગોદાવરી નદીના પ્રદેશમાં બીજી એક સ્થાપના થઈ, એની એક શાખા ચાલુક્ય. તેનો સ્થાપક કોણ હતો? તો તેનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન. વિષ્ણુવર્ધન હતો. આ રાજાએ, એટલે કે વિષ્ણુવર્ધન રાજાએ પોતાની બીજી એક રાજધાની ક્યાં બનાવી? વેંગીમાં. ક્યાં બનાવી? વેંગીમાં. તેને વેંગીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવ્યા. તેને કયા રાજાઓ તરીકે ઓળખવામાં આવ્યા? વેંગીના ચાલુક્ય શાસક તરીકે ઓળખવામાં આવ્યા. આ જ રીતે જુઓ, આ ચાલુક્ય વંશએ પોતાની કઈ કઈ રાજધાની બનાવી? એક વાટાપી અને બીજું વેંગી. એક વાટાપી અને વેંગી. અને ત્યાર પછી આગળ જોઈએ તો આ જ વંશના અન્ય શાસકોએ પણ કલ્યાણીમાં પણ ત્યાંનું એક સ્થળ છે, તો કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા સ્થપાઈ. એટલે કે ચાલુક્ય વંશની કેટલી શાખા ત્રણ, એક વાટાપી, એક વ્યાંગી અને એક કલ્યાણી. તો આ રીતે ચાલુક્ય વંશની ત્રણ શાખાઓ બની, અને આ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. કયા ચાલુક્ય તરીકે ઓળખાયા? કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા.
પછી ધીરે ધીરે આ જે ચાલુક્ય વંશના રાજા હતા એમની પડતી સરળ થઈ, પડતી કે એમનું શાસન કેવું પડવા લાગ્યું, નબળું. અને દક્ષિણમાં નવા વંશની સત્તાનો ઉદય થયો, એટલે કે દક્ષિણમાં નવી સત્તા આવી. કઈ સત્તા? એટલે કે કયું શાસન આવ્યું? રાષ્ટ્રકૂટ વંશનું. કયા વંશનું શાસન આવ્યું? રાષ્ટ્રકૂટ વંશનું. હવે આ વંશની અંદર પ્રથમ રાજા, જે શક્તિશાળી રાજા પણ કહેવાય છે, રાજા ઇન્દ્ર. કયો રાજા? રાજા ઇન્દ્ર પ્રથમ. કેમ પ્રથમ? કારણ કે આગળ જતા ઇન્દ્ર નામનો બીજો એક રાજા પણ થાય છે, જે રીતે પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો હતો ને, એ જ રીતે રાષ્ટ્રકૂટ વંશમાં પણ પ્રથમ રાજા છે ઇન્દ્ર. કયો રાજા હતો? ઇન્દ્ર. હવે એવું કહેવાય છે કે રાષ્ટ્રકૂટ વંશમાં સૌથી શક્તિશાળી રાજા જો કોઈ હોય તો ગોવિંદ ત્રીજો નામનો એક રાજા છે. ગોવિંદ ત્રીજો એ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો. હવે આગળ જોઈએ તો રાષ્ટ્રકૂટ વંશ પછી આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. કયા વંશના? યાદવ વંશના. યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, એનું નામ છે દેવગીરી અને દ્વાર સમુદ્ર. કયા રાજાઓ? દેવગીરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં અન્ય એક શાસન વંશનું શાસન હતું, એનું નામ છે હોયસલ વંશ. કયો વંશ? હોયસલ વંશ. અને દેવગીરીમાં યાદવ વંશનું શાસન હતું. નહીં સમજ પડી, હું તમને ફરીથી જણાવું છું કે રાષ્ટ્રકૂટ વંશ પછી યાદવ વંશના બે રાજ્ય અસ્તિત્વમાં, એટલે કે યાદવ વંશના બે રાજ્ય બન્યા, બે રાજ્ય છૂટા પડ્યા. તેમાં પ્રથમ છે દેવગીરી, જે યાદવોનું શાસન હતું. દેવગીરીમાં કોનું શાસન હતું? યાદવોનું. અને બીજું જે રાજ્ય છૂટું પડ્યું, દ્વાર સમુદ્ર. તો દ્વાર સમુદ્રમાં નવો વંશ બન્યો, હોયસલ વંશ. કયો વંશ બન્યો? હોયસલ વંશ. તો હોયસલ વંશની રાજધાની હતી દ્વાર સમુદ્ર, અને યાદવોની રાજધાની હતી દેવગીરી, જે બાદમાં દોલતાબાદ તરીકે ઓળખાય. કયા તરીકે ઓળખાય? દોલતાબાદ તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતની અંદર આપણે અહીંયા સુધી જોયું, એક ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ અને યાદવ વંશ. આગળના વંશો વિશે આપણે બીજા વિડીયોમાં જોઈશું, હમણાં આટલું જ. તો આગળના વિડીયો ન જોયા હોય એ પણ જોઈ લો અને આ વિડીયો પણ જોઈ લો.